સુરતમાં એક એવી પ્રાથમિક શાળા આવેલી છે જે મોંઘી ડોનેશનવાળી સ્કૂલોને પણ શરમાવે છે. ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાનકડા ગામમાં આવેલી એક પ્રાથમિક શાળામાં ઉચ્ચ કોટીનું શિક્ષણ આપવામાં આવે છે. આ શાળામાં શિક્ષક સઈદભાઈ વિદ્યાર્થીઓને ઉચ્ચ કોટીનું શિક્ષણ આપે છે. તે અંગેનો જોઈએ વિશેષ અહેવાલ. આજના જમાનામાં તમામ માતા પિતા તેમના બાળકના ભવિષ્ય માટે સારા ભણતરની આશા રાખતા હોય છે, ત્યારે બાળકના સારા ભણતર માટે ઉચ્ચ શિક્ષણ પણ જરૂરી હોય છે. સારા શિક્ષણ માટે વાલીઓ મોંઘી ડોનેશનવાળી શાળાઓને પસંદ કરતા હોય છે, જેથી તેમના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે. પરંતુ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાનકડા ગામમાં આવેલી આ એક એવી પ્રાથમિક શાળા છે જે શાળા હાઈફાઈ સ્કૂલોના શિક્ષણને પણ શરમાવે છે. માંગરોળ તાલુકાના જાખરડા ગામે આવેલી 1-5 ધોરણની પ્રાથમિક શાળામાં શિક્ષક સઈદભાઈ 70થી વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ કોટીનું શિક્ષણ પૂરું પાડી રહ્યા છે. અમારી શાળામાં 1-5 ધોરણ છે, 85 બાળકો અભ્યાસ કરે છે. આ નાની અમથી શાળા છે, 2 રૂમમાં સમાયેલી છે, છતાં 40-40 કિલોમીટર દૂરથી બચ્ચાઓ ભણવા આવે છે. અમારી શાળાની અંદર બચ્ચાઓને આત્મવિશ્વાસ વધે અને પાયો પાકો થાય એ માટે 8 ભાષા શીખવવામાં આવે છે. ચાઇનીઝ, તામિલ, જાપાનીઝ, હિન્દી, ઉર્દુ, રોમન, અંગ્રેજી, ગણિત, ગુજરાતી ભાષાઓ શીખવવામાં આવે છે. આવ્યા મને 3 વર્ષ થવાના. આ સ્કૂલમાં સારું એવું શિક્ષણ આપવામાં આવે છે, જેથી બાળકો સારું શિક્ષણ શીખી આગળ વધે. હું 3 ભણાવું છું. મારા બાળકો નાના છે, છતાં એમની સાથે પ્રવૃત્તિ કરવામાં એમની સાથે ખૂબ મજા આવે છે. બાળકો ઘરે જઈ શું કરવું એનું પણ એમને જ્ઞાન આપવામાં આવે છે. જખરદા ગામની પ્રાથમિક શાળા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાની સાથે માનવતા, ધાર્મિકતા અને સમાજ સેવાના સંસ્કારોનું સિંચન કરવાની ઉમદા કામગીરી શિક્ષણ જગત અને સમાજ માટે ઉદાહરણરૂપ સાબિત થઈ છે. તે ભણાવે છે. આ સ્કૂલમાં ભણી મને ખૂબ સારું લાગ્યું અને હું 9 બીજી શાળામાં અભ્યાસ કરું છું. પણ ત્યાંથી અહીંયા અમે સ્કૂલેથી પાછા આવીએ અને અહીંયા ગાડી GPS ની તૈયારી કરીએ. રવિવારે બી અમારી રજા હોય પણ અમે આવીએ ખુશી ખુશીથી. પણ અમને બધું જ અમને અમારા સર મહેનત કરીને ભણાવે છે. મને જનરલ નોલેજ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, ગુજરાતના રાજ્યપાલ, એવું રાષ્ટ્રપતિ એવું બધું આવડે છે. ઊંડી ABCD આવડે છે. ગુજરાતની આ પ્રથમ પ્રાથમિક શાળા હશે જે રવિવારના રોજ પણ રાબેતા મુજબ ચાલુ રહે છે. આ શાળામાં રવિવારે પણ શિક્ષક સઈદભાઈ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. શાળાની લાક્ષણિકતાની જો વાત કરવામાં આવે તો શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોએ સવારે માતા પિતાને નમન કરવું, કોઈ બાળક સ્નાન કર્યા વગર આવે તો શિક્ષક જાતે જ બાળકને સ્નાન કરાવે છે. આ શાળામાં આ નાના બાળકો ભણે છે 1-5 સુધી, પરંતુ ઘણી સારી રીતે ભણે છે. એની સાથે દરેક ઇતર પ્રવૃત્તિઓ બી સાહેબ કરાવે છે, સારી રીતે ભણાવે છે. લોકોને રમતા ગમતા, તરણ શીખવવું કે ઘોડે સવારી, ઇવન સાપ પકડતા બી સાહેબ શીખવે છે. આ શાળાના બાળકો કેલ્ક્યુલેટર વગર કરોડોનો હિસાબ મોઢે કરી આપે છે. તે સાથે જ અહીંના વિદ્યાર્થીના નામ પણ અજીબ છે. કોઈનું નામ લાયન, બ્લેક કેટ, મેંગો રોઝ વગેરે અલગ અલગ નામ આપવામાં આવ્યા છે, જેથી બાળક કઈ જાતિમાંથી આવે છે તે કોઈને ખબર પડતી નથી. તથા આ વિદ્યાર્થી અલગ અલગ રાજ્યમાં જઈને ઇવેન્ટમાં ભાગ લઈ શાળાનું નામ પણ રોશન કરી ચૂક્યા છે. મહેન્દ્ર પટેલ, સુરત, TV13 ગુજરાતી, હકતી ગુજરાતી.